दी सूरत डिस्ट्रिक्ट मुस्लिम एजुकेशन सोसायटी संचालित एंग्लो उर्दू बॉयज हाईस्कूल खाते थी धोरण अगियार नामना मूर्तत्व विषय लैने हूँ डॉक्टर खदीजा रूवाला आप सबनु हार्दिक स्वागत करू छू। मित्रों अस्सलाम वालेकुम। चलो मित्रों अपने प्रकरण सात रोकड़वेड़ अने तेना प्रकारों एटले के कैश बुक्स एंड स्ट्राइप्स जे छ गुणभार धरावे छे ते प्रकरणना अन्य दाखला जोईए। चलो मित्रों वधु एक दाखलो जोईए। नीचेना व्यवहारोनी नोंध श्री सुरेश स्टोर्सना बैंक अने वटावना खानावाड़ो रोकड़मेड़ तैयार करवानो छे। आ बे खानावाड़ा रोकड़मेड़मां छेल्लो त्रीजो प्रकार आजे आपणे जोईए बैंक अने वटावना खानावाड़ो रोकड़मेड़ जेमां जून एक बैंक ओवरड्राफ्ट आप्युं छे 12,000। आ ओवरड्राफ्ट बैंकना खानामां जमा बाजू पर लखाय। तो आवीए पहला तो हेडिंग मारीने श्री सुरेश स्टोर्सनो जून 2015 रोकड़मेळ बे खानावाड़ो रोकड़मेळ कहेवाय। एक्चुअलीमां तारीख विगत पांच नंबर खापा आपेल वटाव अने बैंकनुं खानुं एवी रीते जमा पर मळेल वटाव अने बैंकनुं खानुं। हवे आपणने जमा बाकी तरीके ओवरड्राफ्ट आप्युं छे एटले 2015 जून 1 बाकी आगळ लाव्या अने बैंकना खानामां 12,000। ત્યારબાદ તારીખ 7 નીલાને 9,000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો। નીલાએ વટાવ કાપી ચેક આપ્યો જે બેંકમાં ભર્યો। 9,000 ના 10% એટલે 900 રૂપિયા કાપીને એણે 8,100 નો ચેક આપ્યો અને જે આપણે બેંકમાં ભર્યો છે। મિત્રો 10% વેપારી વટાવ છે, રોકડ વટાવ નથી, એટલે વટાવના ખાનામાં નોંધાશે નહીં, પણ 8,100ની નોંધ થશે અને બેંકમાં ભર્યો છે એટલે તારીખ 7 વેચાણ ખાતે બેંકના ખાનામાં 8,100। ઉધાર બાજુ પર ફરી કહું છું, આઈ બાજુ પર જૂન 7 વેચાણ ખાતે 8,100। ત્યારબાદ તારીખ 14 નૈનાને રૂપિયા 50-50 5,050ના હિસાબ પેટે 5,000નો ચેક આપી હિસાબ ચૂકતી કર્યો। આ 50 રૂપિયા એ રોકડ વટાવ કહેવાય, કારણ કે 5,050 આપવાના હતા હિસાબ ચૂકતી કરવા માટે, 5,000નો ચેક આપીને આપણે હિસાબ ચૂકતે કર્યો છે। તો આવીએ વ્યય બાજુ પર તારીખ 14 નૈના ખાતે મળેલ વટાવના ખાનામાં 50 અને 5,000નો જે આપણે ચેક આપ્યો તે બેંકના ખાનામાં 5,000। આવીએ તારીખ 16 કમિશનના 1,100 ચેકથી ચૂકવી આપ્યા, આ પણ ચૂકવણી છે ચેક દ્વારા। તો વ્યય પર આવીએ તારીખ 16 કમિશન ખાતે અને બેંકના ખાનામાં 1,100। તારીખ 20 વિપુલે તેના 11,125ના દેવા પેટે 11,000નો ચેક આપીને હિસાબ ચૂકતે કર્યો। વિપુલે ચૂકત કર્યો કોને? સુરેશને। એટલે સુરેશને તો આટલા રૂપિયા મળી રહ્યા છે અને વિપુલ આપી રહ્યો છે, તો આઈ બાજુ પર તારીખ 20 વિપુલ ખાતે આપેલ વટાવ 125 રૂપિયા, કારણ કે લેવાના હતા આપણે 11,125 અને લીધા 11,000 જ અને બેંકમાં ચેક ભર્યો એટલે 11,000 બેંકના ખાનામાં અને 125 રૂપિયા વટાવ આપવો પડ્યો એટલે 125 આપેલ વટાવના ખાનામાં નોંધવાનો। સમજાય છે ને મિત્રો? ખૂબ જ સરળ દાખલો છે, વટાવ અને બેંકના ખાનાવાળો હોય કે વટાવ અને રોકડના ખાનાવાળો, તો એ દાખલા ખૂબ જ સરળ બની જાય છે। ફક્ત રોકડ અને બેંકના ખાનામાં જમા ખર્ચી વ્યવહાર આવે ત્યારે થોડુંક ધ્યાન આપવું પડે। તો આવા દાખલા તો સરળ છે અને વધારે કરીને પ્રેક્ટિસ કરજો। ચાલો આગળ દાખલો જોઈએ। તારીખ 23 ચંદુલાલને રૂપિયા 4,000નો માલ 10% વેપારી વટાવે અને 10% રોકડ વટાવે વેચ્યું। 4,000ના 10% વેપારી વટાવે એટલે 400 રૂપિયા વેપારી વટાવ બાદ કરીને 3,600ના 10%, 3,600ના 10% 360 રૂપિયા રોકડ વટાવ ચોપડે નોંધવાનો। ચંદુલાલે રકમ તરત જ ચેકથી ચૂકવી આપી અને ચેક બેંકમાં ભર્યો એટલે બેંકમાં આટલા રૂપિયા આવી રહ્યા છે। ચાલો મિત્રો, 360 વટાવ આપ્યો છે અને બાકી 3,240 આપણે લેવાના છીએ। તો ચાલો આઈ બાજુ પર તારીખ 23 વેચાણ ખાતે આપેલ વટાવ 360 અને બેંકના ખાનામાં 3,240। ત્યારબાદ મુદ્દા નંબર 26, તારીખ 26 પર આપેલું છે, દેવાંશીને રૂપિયા 1,800 ચેકથી ચૂકવી આપ્યા, ચૂકવણી છે, તો વ્યય પર જઈએ। તારીખ 26 દેવાંશી ખાતે બેંકના ખાનામાં 1,800। તારીખ 28 વિપુલે આપેલ ચેક નકરાયો,
વિપુલે જે આપણને ચેક આપેલો તારીખ 20માં 11,000નો ચેક આપેલો હતો, તો આપણે બેંકમાં આઈ પર લીધેલો. હવે આ ચેક નકરાય છે તો વ્યય પર નોંધવો પડે. તારીખ 28 વિપુલ ખાતે 11,000 ચેક નકરાયો એટલે એટલા રૂપિયા પાછા ખેંચી લેવાના જે 11,000 20 તારીખમાં હતા તેની ક્રોસ અસર આપી દેવાની. ચાલો હવે દાખલો બંધ કરીએ. મિત્રો, તમને ખબર જ છે કે આપેલ વટાવ અને મળેલ વટાવ એનો તો સરવાળો બેઠો જ મૂકવાનો, એની બાકી શોધાય નહીં, પણ બેંકની બાકી શોધવાની અને લખવાનું. તો આપેલ વટાવનો સરવાળો આપણો થયો 485, મળેલ વટાવ 50. ત્યારબાદ બેંકનો જમાનો મોટો છે એટલે 30,900. એમાંથી ઉધારની રકમ બાદ કરીએ 8,111,340, તો તારીખ 30માં બાકી આગળ લઈ ગયા આવે 8,560 રૂપિયા. અને સરવાળો 30,900 બંને બાજુએ દેખાવો જોઈએ. જેવી બાકી લઈ ગયા છે તેવી જ લાવવાની. નવા મહિનામાં જૂન એટલે જુલાઈ મહિનામાં એ પહેલી તારીખે બાકી આગળ લાવ્યા 8,560. મિત્રો, આ બાકી આગળ લાવ્યા ઉધાર પર આવી એટલે ફરીથી ઓવરડ્રાફ્ટ કહેવાય. સમજાયું મિત્રો? છે ને સરળ દાખલો? તો આવા વધુ દાખલાઓની પ્રેક્ટિસ કરતા રહેજો. ગૂગલ ફોર્મમાં જે હોમવર્ક આપેલું હોય તે ધ્યાનપૂર્વક કરજો. ફરી મળીશું મારા નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી મને રજા આપો. અસ્સલામ વાલેકુમ.